મહિનાથી મારી પાછળ પડ્યો હતો. બરોબર, હું કચરો નાખવા જતી ગમે ત્યારે બહાર જતી ત્યારે એ મારો પીછો કરતો હતો. બરોબર, એ આડો વળી અને મને ધમકી આપતો હતો. બરોબર, એમ કરતાં કરતાં મહિના પછી એ મારા દરવાજે આવીને વિસ્ફોટ રખડાયો, 2 વાર 4 રાઉન્ડ માર્યા મારા ઝોપા વચ્ચે. બરોબર, એ જ રાતે રાતનો 12 વાગે એ મુસ્તલા મસ્તુભાઈ મમદાભાઈ એ મારા ઘેર આવીને રાતનો કમાર ખરખડાયો. રાતનો 12 વાગે એટલે મારો પતિ બહાર સૂતો હતો અને હું મારા બંને છોકરા અંદર સૂતા હતા. બરોબર, એટલે મેં કહ્યું કે મારો પતિ ઉઠીને પાણી પીવા આવ્યો એટલે મેં દરવાજો ખોલ્યો, મોબાઈલની લાઇટ મારી ત્યારે મુસલા મસ્તુભાઈ મામદાભાઈને એકદમ દેખાયા એટલે એને જબરજસ્તી મારા સાથે કરી. બરોબર, અને મારા બ્લાઉઝની બોયો ફાડી નાખી અને મારા સાથે જબરજસ્તી કરીને મને ઉઠાઈ લઈ જવાની ધમકી આપી. એટલે હું તેના સાથે જવાની કોશિશ ના કરી એટલે મેં કૂકવા પાડીને મેં મારા સસુ સસરા એ જાગી ગયા અને મારો પતિ જાગીને આવ્યો અને એ ભાગી ગયો ભીત કૂદીને. અને ત્યારે સવાર પડ્યો ત્યારે અમે ગામ લોકોને ભેળા કર્યા. ગામ લોકોએ ભેળા થઈને કે આપણે જો આ કે આ રાતનો અમારા 12 વાગે અમારા ઘરે કેમ આવ્યો એટલે ગામ લોકોને અમે ભેળા કર્યા. ગામ લોકોએ ભેળા થઈને બધી પંચાતી કરતા હતા એટલે એ બાજુના ઘરે અમાને લઈ ગયા કે ત્યાં જઈને આપણી પંચાતી કરીએ કે રાતના 12 વાગે કેમ કોઈને ઘરે આવ્યો, તમારે શું કરવાનું હોય, તમારે માનવું હોય કે નહીં માનવું હોય, નહીંતર અમે કેસ કરીએ. એટલે જબરજસ્તીથી મસ્તુભાઈ મમદાભાઈએ ડાયરેક્ટ હમલો કર્યો મારા પતિ ઉપર અને લાઠી મારી અને મારા પતિ ઉપર હમલો કર્યો. એટલે ગામ લોકોએ છોડાવ્યા અને ગામ લોકોએ કહ્યું કે અમારે કયામ હવે નથી, તમે જઈને તમારું કેસ કરો. બરાબર, જે થવાનું હોય એ થઈ ગયું. જે ત્રણેય આરોપી છે ને એ દિનેશના ભાઈ છે, બરાબર, ધારાસભ્યના પીએમ છે, બરાબર. તો એ કોઈ રાષ્ટ્રીય નેતા અંદર આવે ને એ મેરો ન્યાય નળ મળે, બરાબર. હવે કીધું બરો, મેં ન્યાય મળશે, મસ્તુભાઈ છે, આલમભાઈ છે, રચુલભાઈ છે. દિનેશને મેં ફોન કર્યો હતો, દિનેશે એવું કીધું કે તમે કોઈ બી કરી શકો, અમારે કોઈ હાથમાં મારા ભાઈ હે નહીં, એટલે તમે કેસ કરી શકો, હું ભેળો તમારે. પહેલાં એવું કહેતો હતો, હવે કાલે થોડામાં આવીને કે રાજીબો કરવાની મને વાત કરતો હતો, પણ મેં અમે બોલાયા નથી, બીજું મારે રાજીબો કરવાનો નથી. દિનેશ એનો ભાઈ છે, એ આરોપીઓનો ભાઈ છે.